આ જાહેર ખબર વાંચીને લોકોની લાઈન લાગશે એટલે ખાલી પડેલી રૂમ નું ભાડું ચાલો. માતા ફોડિયા, ઓ માતા ફોડિયા. ડોકા ફોડિયા ઘરમાં છે કે? આ શું ગમે એમ બોલો છો? માતા ફોડિયા છે મારું નામ, ડોકા ફોડિયા નહીં. તમને મને ઘણો આનંદ થયો. મને પણ. મને પણ. આ દૂરથી વાત કરો, દૂરથી વાત કરો. ક્યાંથી આવો છો? હમણાં દરવાજામાંથી. આમ બહારગામથી. ધંધાના વિકાસ અર્થે. અમે સાડીના સેલ્સમેન છીએ. હું મિસ્ટર નાયલોન. અને હું સ્ટેચલોન. અરે પણ એટલા બધા ખેંચાવ છો શું કામ એની માએ? આ શહેરમાં અમે 3-4 મહિના રોકાવાના છીએ. આમ તો અમે હોટલમાં જવાના હતા. ત્યાં જ તમારી જાહેર ખબર વાંચીને અહીં આવ્યા. હોટેલ મોંઘી પડે ને? હા, સમજો 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 સમજો. એટલે તમે બંને જણા વેંગેસ તરીકે રહેવા માંગો છો. હા, સરસ. રૂમ નું ભાડું 3000 રૂપિયા મહિને લઈશ. રૂમ માં બધી જ સગવડ છે. કબૂલ. તો પછી બે બિસ્તરા લઈને આવી જઈએ. બિસ્તરો? તમે બિસ્તરો એ રાખો છો? લાવો લાવો, જે પણ સર સામાન છે લેતા આવો જલ્દી. ચાલો. એ હું પણ મારો સામાન લઈ આવું. હા. તમને કોઈ જાતની તકલીફ છે? ના, આ તો અમારી બિઝનેસ સિક્રેટ છે. જલ્દી લાવજો પાછો. માલ કરે છે. ઓ, ચિઠ્ઠી ચપાટી ઘરમાં આવે છે, કોઈ કહેતું નથી. મને પડી રહે છે આટલા દિવસ થી. ખાલી કાગળિયા છે ને, મોકલે જ કોઈ. પ્રિય માનનીય નટવરલાલ, સર, શેઠ, સાહેબ, વડીલ, મુરબ્બી, માળા બેટા, એક પણ વિશેષણ બાકી નથી રાખ્યું. આ પત્ર આપને ખાસ કારણે લખવા પ્રેરાયો છું. આપણે એકબીજાને પ્રત્યક્ષ ઓળખતા નથી, પણ તમારી પુત્રી અને મારી એકદમ નજીકની ઓળખાણ છે. ચોખ્ખું લખને સ્પષ્ટ કહું તો તમારી છોકરીને પ્રેમ કરું છું. બાપનો માલ છે. તમારી કુસુમ મારા પ્રેમનું બુલબુલ છે ને, હું એના પ્રેમનો પોપટ. અરે વારે પોપટ. આમ બંને લગ્ન કરવાનું અમે નક્કી કર્યું છે, તો હું આજે જ તમારી સંમતિ માંગવા રૂબરૂમાં વાતચીત કરવા આવીશ. એ જ લી તમારી પુત્રીના ભાવિનો ગડવૈયો, તમારો ભાવિ જમાઈ મધુકર જોશી. મધુકર જોશી, ધુમાડો 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 ધુમાડો. કમાલ છે, છોકરાઓને કોલેજમાં મોકલ્યા નથી કે બાપની આબરૂ બોલી નથી. જ્યારે છે ત્યારે તરત 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 પ્રેમમાં પડી જશે. ને પાછા પૂછીએ તો કે પપ્પા જમાનો બદલાઈ ગયો છે. અરે ધૂળ પડે એવા જમાનામાં. પપ્પા ચા. ચૂલા ગયો પપ્પો. શું થયું પપ્પા? ચા બનાવવામાં સહેજ મોડું થયું, માં આટલો બધો ગુસ્સો? ના, આ ગુસ્સો ચાનો નથી. શું થયું? બંબાવાળાને ફોન કરું? અરે બંબાવાળાના બાપથી પણ આગ નહીં ઓળવાય. જો બેટા, તારી માં ગુજરી ગઈ ત્યાર પછી બેટા મેં તને આટલી મોટી કરી, ભણાવી ગણાવી ઉછેરી, તે શું આ માટે? એવું તમે શું કર્યું છે પપ્પા? શું કર્યું છે? હજુ પાછી પૂછે છે શું કર્યું છે? કોના પ્રેમમાં પડી છે તું? જાવ જાવ, આવું શું પૂછો છો? શરમાય છે, બે શરમ. બાપ ને વાત કરતા શરમાય છે, પ્રેમમાં પડતા શરમાય નથી. કેવો લાગે છે? કોણ તમે? જેના પ્રેમમાં પડી છે એ કેવો લાગે છે? એકદમ સુપર. અરે પપ્પા, જો તમારા માથે વાળ હોત ને તો તમે તો બિલકુલ એના જેવા જ લાગત. આપ તો શિવ દશાની જેવો. શિવ દશાની દશા બેઠી છે ને, શિવ દશાની જેવો લાગે એટલે પ્રેમમાં પડી જવાનું. ના પપ્પા, કોણે કોને પ્રેમ કર્યો એ મહત્વનું નથી, મહત્વનું છે તમે પ્રેમ કર્યો તે. હવે વાયડાઈ રેવા દે, વાયડાઈ રેવા દે. હાલતા ચાલતા તમે બધા પ્રેમમાં પડી જનારા શીખ્યા છો શું? કોલેજમાં જઈને બાપનું બાપ નામ બોલતા સિવાય બીજું શીખવા છો શું? આ મારી સામે જો, આટલો મોટો થયો તે છતાં ભૂલતીએ જિંદગીમાં કોઈના પ્રેમમાં પડ્યો નથી હું. હા તો પણ ક્યાંથી પડો? પ્રેમમાં પડવા માટે હૃદય જોઈએ, હૃદય. એટલે તારું કેવું એમ છે કે બાપા પાસે હૃદય નથી? બેટા, એમ તો મેં પ્રેમ કર્યો છે સાચા હૃદયથી. હે? કોને? તારી માને. કરું કહું છું બેટા, ને પણ પરણ્યા પછી. પરણતા પહેલા પ્રેમમાં પડવાનું ચાવટ પણ અમે નતું બતાવ્યું. જ્યારે તમે જુઓ, નાના જુઓ, તમારી જાતને જુઓ. બાપા તમારી જાનની તૈયારી કરે પેલા તમે જ બાપાનો વરઘોડો કાઢી નાખો છો. ને પાછા સામે દીકો છો, નાખો અમારે માથે કંકુ ચોખા નાખો, પરણાવો. જમાનો બદલાઈ ગયો છે. હતું જ આવ્યો આવ્યો જમાનો આવ્યો. અરે ધૂળ પડે જમાનામાં. જમાનો બદલાયો તો બહાર બદલાયો, મારા ઘરમાં નહીં, આ દિવાલોમાં નહીં. જમાનો 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 નહીં ચાલે. આ તારા નાટક ચેટે કઈ પણ જાતની. ક્યાં વાગે છે? ક્યાં મેગેઝિન બતાવો, મેગેઝિન બતાવો મને. રેવા દો ને પપ્પા, આ તમારી ચાપડી છે કોલેજની ઇકોનોમિક્સ લોજિક. તારું લોજિક બતાવ. આવું શું કરો છો પપ્પા? આ
મસ્તી આટલી મસ્તી, આટલા નિર્લજ્જ ફોટા જુઓ છો આ મેગેઝિન માં, તમને શરમ નથી આવતી? એ તો કોઈ ફિલ્મ અભિનેત્રી નો છે, આપી દો ને બાપા, હું તમારી લાડકી છું ને. છોકરાઓને લાડ કરીને મૂરખ બને એવો બાપો હું નથી. લે આ વાંચ. હા, તમારી પાસે ક્યાંથી આવ્યો? ત્યાં ઉગ્યું, ટેબલ પર ઉગ્યું. ટિંગ 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 ટિંગ. પપ્પા, એ આજે મને અહીંયા જોવા માટે આવે છે, હું હમણાં તૈયાર થઈને આવું છું. ના, જરા જરૂર નથી. હું તૈયાર છું એને જોવા માટે. માળો બેટો લખે છે શું, લખે છે શું, બે શરમ જો. જાણે મોટો મેં એને બોલાવ્યો અને પહેલી વાર તને જોવા આવતો એવી રીતે આવી રહ્યો છે? ના હો પપ્પા, એમ તો અમે ઘણી વાર ચોપાટી પણ મળ્યા છીએ. આ તો ઠીક. હે, ઓહો, ધુમાડો 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 ધુમાડો. ખબર નથી પડતી શું કરવાનું તમારું. આવા દે આવા દે આવા દે, એને ટાંગ તોડી નાખવાનું છું એની ટાંગ. અરે આમ ભેંકડા છે ની તાણે છે, મરી નથી ગયો એ. પપ્પા, તમે એની ટાંગ તોડી નાખશો તો એક ટાંગ વાળા નાખી જિંદગી કેવી રીતે સંભાળી? અરે અરે, દુનિયામાં બીજા બધા જીવે છે, હજુ મરી નથી ગયા. બે પગ વાળા ઘણા જીવે છે, બે પગ વાળા નહીં તો ચાર પગ વાળા, ચાર પગ વાળા નહીં તો છ પગ વાળા, પેટે સરકનારા ચાલનારા કોઈને પણ સાથે તારે પરણાવી દઈશ, પણ એની સાથે તો નહીં. નહીં પપ્પા, મને મને એના માટે ખૂબ જ લાગણી છે. જો હું લગ્ન કરીશ તો એની સાથે જ, નહીં તો. અને પપ્પા, તમારે તો છે ને મારો ઉપકાર માનવો જોઈએ કે મેં તમને રેડીમેડ જમાઈ શોધી આપ્યો. એ જા, રેડીમેડ નું દુઃખ છે, કોઈ દિવસ ફિટ નથી થતા. જો આ તારા રેડીમેડ ને આવવા દે, એની પહેલી ટ્રાયલ હું લઈશ, હું જોઈશ, હું ધોઈશ, પછી ઠીક લાગશે તો લગ્ન. પછી અમે આપણી સામેની રૂમ માં સંસાર માનશું. ના 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 ના, એ રૂમ માં કઈ પણ માનવાનું માની વાળો, એ રૂમ મેં ભાડે આપી દીધો છે. તમે ભાડું આપશો? અરે તો પછી અમે રહીશું ક્યાં? અહીંયા મારે માથે વન બેડરૂમ હોલ કિચન ડબલ્યુસી સાથે. જાઓ જાઓ જાઓ, રાંધો રાંધો રાંધો. કઈ રાંધો? રાંધવાનું ક્યાં છે? આપણા ઘરમાં રંધાય છે ક્યાં બધું? ત્યાં ને જાઓ, ત્યાં જાઓ, ત્યાં જાઓ, ગુડાવ જાઓ, ચાનો કપ લેતી જા. બધું શીખવવું પડે છે, બધું શીખવવું પડે છે, આટલી મોટી થઈ તો. અને જો આવા અશ્લીલ મેગેઝિનો નહીં લાવવાના ઘરમાં, બિલકુલ નહીં જોઈએ. લેખક મધુકર જોશી, થયો પ્રેમ ને પડ્યો વેમ, હવે લાંબુ જીવશું કેમ? કાંતાએ પલંગ પર લંબાવ્યું, કનક એની બાજુમાં ગોઠવાયો, ગોઠવાયા જ ને. કાંતાએ કનક સામું જોયું, એક બેડરૂમિયો સ્માઇલ કર્યો, કનક વધારે નજીક સર્યો, માદક મોહક નજરે કાંતાએ ફરી જોયું. માદક મોહક મા મા માદ સુંદર સ્ત્રી જોઈ નથી. તમે સ્ત્રી છો, તમને શું લાગે છે? નહીં, એટલે આમાં એક સ્ત્રી નો ફોટો, એટલે હું. અચ્છા, પણ હું અહીંયા આવીએ, તમને ગમ્યું નથી? મંડળ ચલાવીએ છીએ. મંડળ ને ચાલવા દો ને, તમે શા માટે ચાલો છો? અરે એમાં હું સેક્રેટરી છું અને અમારું મંડળ બહુ સરસ ચાલે છે, અને એના કામ અંગે હું તમારી પાસે આવી છું. તમારું મંડળ કોને માટે કામ કરે છે? અરે બહેનોના ઉત્કર્ષ માટે કામ કરીએ છીએ. પણ હું તો ભાઈ છું. એમ તમે માનો છો? એટલે નહીં, એટલે જો તમે અર્થનો અનર્થ નહીં કરો પ્લીઝ. એક ભાઈ તરીકે તમે બહેનો માટે કંઈ ન કરી શકો એવું તમે માનો છો, બાકી તમે બહેનો માટે ખૂબ બધું કરી શકો જો તમે ધારો તો. હા, ધારો તો.
ધારું તો ધારું તો એટલે અત્યાર સુધી મેં ધારી ધારીને જ બધું કર્યું છે.